આજની પરિસ્થિતિ જોતા જીવ સૃષ્ટિમાં બદલાવને લીધે દિવસે ને દિવસે આબોહવા ક્રિય પરિસ્થિતિમાં બદલાવ આવતો જાય છે, જેને કારણે દરરોજના તાપમાનમાં ખૂબ જ બદલાવ થતો રહે છે. બધી જ ઋતુઓનો સમયગાળો પણ બદલાતો જાય છે. ચોમાસું અને શિયાળાની ઋતુનો સમયગાળો ઘટતો જાય છે, જ્યારે ઉનાળાની ઋતુનો સમયગાળો વધતો જાય છે. વરસાદ ઓછો પડે છે, જેથી જમીનમાં પાણીનો સંગ્રહ થતો નથી, તેમજ નદી જળાશય, તળાવ, કૂવા, બોરવેલ વગેરે જેવા પાણીના સ્થળોમાં પણ પાણી સુકાઈ જાય છે, જેને લીધે લોકોને જીવન નિર્વાહ કરવા માટે પાણી મેળવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે પાકના વાવેતરનું તો પૂછવું, ટૂંકમાં કહીએ તો પાણીની ખૂબ જ અસર સર્જાય છે. આ પાણીની અસરની સમસ્યાને નિવારવા માટે સરકાર પણ દર વર્ષે ઘણા રૂપિયા ખર્ચે છે. આવી પરિસ્થિતિમાં પાણીના અસરની સમસ્યાનું સમાધાન કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, જેનો ઉપયોગ ઘરગથ્થુ વપરાશ, પશુઓની સારસંભાળ તેમજ ખેતીમાં ખાસ કરીને પાકની કટોકટી અવસ્થાએ જીવન બચાવવા પિયત આપી શકાય છે. આમ સંગ્રહ કરેલ વરસાદી પાણી ખેત ઉત્પાદન વધારવામાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. આજની પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે દિવસે ને દિવસે મોટી મોટી ઇમારતો, કારખાનાઓ, રસ્તાઓ અને મકાનોનું બાંધકામ ખૂબ જ વધતું જાય છે. આવા મોટા બાંધકામોને લીધે જમીન પર સખત પડ બને છે, જેના કારણે જમીનમાં પાણી શોષાતું નથી. આમ ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને છતમાં પડેલ વરસાદનું પાણી જમીનમાં શોષાયા વગર નદી નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે. આ છતના પાણીને એકત્ર કરવામાં આવે તો પાણીની અછતને નિવારવા માટે સારું એવું યોગદાન મળી શકે છે. ભગવાને આ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે અને એમાં જળ એ અગત્યનું એક તત્વ છે અને એ જીવન સૃષ્ટિ માટે ઘણું જ અગત્યનું છે. એટલા જ માટે પાણી એ હાલના સમયમાં અગત્યનો એક ઘટક છે અને તેને બચાવવું જરૂરી છે. ટીપે ટીપું પાણી બચાવવાના એક ભાગ સ્વરૂપે અમે એક પતરાનો શેડ બનાવ્યો છે અને એમાં વરસાદના શરૂઆતના વરસાદના જે ત્રણેક ચારેક ઝાપટા જાય અને એ હવાનું શુદ્ધિકરણ થાય, હવાની અંદરના ક્ષારો બધા ધોવાય અને સાફ થઈ જાય, એને બહાર જવા દેવાનું અને બાકીનું પાણી છે એ પીવા માટે ઉપયોગ કરવાનો હોય તેને ટોકામાં સંગ્રહ કરવાનો અને શુદ્ધ પાણી અમે 12 મહિના સુધી પીવામાં વાપરીએ છીએ અને એમાં 4 મહિના સુધી તો ચાલુ વરસાદનું પાણી અમે પીતા હોઈએ છીએ. બાકીના 8 મહિના સુધી સંગ્રહ કરેલું પાણી અમે પીવા માટે અને ઘર વપરાશમાં વાપરતા હોઈએ છીએ. બીજું કે આ પાણીના જોઈએ તો ફાયદા પણ એ છે કે આપણું માઇન્ડ ફ્રેશ રહે છે, વિશેષમાં આપણા કોઈ હાથ પગના સાંધાઓને વડીલોને દુખવાનો કોઈ પ્રોબ્લેમ હોય અથવા કફનો પ્રોબ્લેમ હોય તો આ પાણી શુદ્ધ પાણી હોય છે. ક્ષાર આપણા જીવન જરૂરિયાત માત્રામાં જ એના ક્ષારો હોય છે, એટલા માટે એ આપણા માટે બહુ મહત્ત્વનું પાણી છે. એમાં જોઈએ તો આરોનું જે ફિલ્ટર પાણી હોય છે એ જ પ્રમાણે આ ફિલ્ટર હોય છે. કૂવાના અને બોરના પાણીની અંદર આપણા TDS ખૂબ જ વધી ગયા છે, એ આપણી તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક છે અને એટલા જ માટે વરસાદનું પાણી એ આયુર્વેદિક પણ કહેવાય છે. એવું જ કાર્ય હાલ બનાસકાંઠા જિલ્લાના એક પરિવાર 7 વર્ષથી ઉપયોગ કરી રહ્યા છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી ઘર વપરાશમાં ઉપયોગ કરતા ઇકબાલગઢનો પટેલ પરિવાર વરસાદી પાણી પીવા તેમજ ઘર વપરાશમાં ઉપયોગ કરે છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ઇલેક્ટ્રોનિકનો વેપાર સાથે સંકળાયેલા અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા એવા શાંતિલાલ પટેલ પોતાના ઘર પર પતરાનું છેડ બનાવીને પાઇપલાઇન ગોઠવીને સિનેટેક્સની ટાંકીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. જે પાણી ઘર વપરાશમાં જેમ કે પીવા માટે, રસોઈ બનાવવા માટે ઉપયોગ કરે છે, જે ખરેખર આવકારદાયક છે. આ પટેલ પરિવારના ઘરમાં કુલ 4 વ્યક્તિઓ રહે છે અને દરેક વ્યક્તિ સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ કરે છે. સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રીના એક લેખ વાંચીને પ્રેરણા મેળવી હતી. ત્યારથી છેલ્લા 6-7 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. જેવી રીતે ફિલ્મોમાં ડાયલોગ બોલાય છે કે એક ચૂટકી ભર સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનોગે રાજા બાબુ, તેવી આ અનોખી પહેલ પણ ઘણું બધું કહી જાય છે કે એક બૂંદ પાણી કી કિંમત તુમ ક્યાં જાનો દુનિયાવાલો. હાલ આપણે બધા પાણીનો બગાડ કરતા ખચકાતા નથી. પાણી જીવન માટે અમૂલ્ય છે. જો હમણાંથી આપણે પાણીનો બચાવ નહીં કરીએ તો આવનારી પેઢી માટે હાનિકારક સાબિત થશે. આ પટેલ પરિવારના નવતર પ્રયોગથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિ
વરસાદી પાણીનો સંગ્રહ કરીને ઘર વપરાશમાં જેમ કે પીવા માટે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરે તો આવનારા સમયમાં પાણીનો કકરાટ નહીં રહે અને આવનારી પેઢી માટે પણ આ પ્રયોગ જડીબુટ્ટી સમાન સાબિત થશે। આ અંગે શાંતિલાલ પટેલના જણાવ્યા મુજબ કે વરસાદી પાણીનો સંગ્રહ કરી અમે ઘર વપરાશમાં ઉપયોગ કરીએ છીએ। આ વરસાદી પાણીમાં જીવાત પડતી નથી, ઉંમરલાયક માટે પણ આ પાણી જડીબુટ્ટીની જેમ છે। આ વરસાદી પાણી પીવાથી ઘૂંટણના દુખાવા મટે છે। રસોઈ બનાવતી વખતે ઓછા ગેસ વપરાશમાં રસોઈ જલ્દી બને છે અને મગજ શક્તિ વધે છે। પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીનો એક લેખ વાંચીને પ્રેરણા મેળવી હતી, ત્યારથી હું વરસાદી પાણીનો સંગ્રહ કરું છું અને મીડિયાના માધ્યમથી દેશની જનતાને મારો સંદેશ છે કે પાણીનું એક એક ટીમ્પુ જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે। પાણી છે તો જીવન છે, માટે પાણી બચાવો, દેશ બચાવો। અશોક રાણા વાસિયા, ZSTV અમીરગઢ। એમાં બધી નદીઓનું અને બધા સમુદ્રનું અને એ પણ સૂર્યનારાયણ પાસે જઈ અને આપણને પ્રસાદી સ્વરૂપે મળતું હોય છે અને એટલા માટે એક પૂજાપાઠમાં પણ આ પવિત્ર જળ કહેવાય છે અને ઘરની અંદર વપરાશમાં પીવા માટે પણ આપણા તંદુરસ્તી માટે ખૂબ જ સારું પાણી છે અને અમે એ પ્રમાણે પાણીનો સંગ્રહ કરી અને પીવામાં અને ઘર વપરાશમાં પણ વાપરીશું। ઘર વપરાશમાં જોઈએ તો આ પાણીમાં જે આપણો ખોરાક હોય છે એ ઝડપીથી એમ કે તૈયાર થઈ જતો હોય છે, એટલે ઓછા બળતણની અંદર, ગેસ વપરાશની અંદર આ પાક આપણો તૈયાર થઈ જતો હોય છે। બીજું કે આ વિચારો ક્યાંથી મળ્યા, તો 1992ની અંદર એક GSFC ફર્ટિલાઇઝરનો અંક આવતો કિસાનલક્ષી અને એની અંદર પાંડુરંગ શાસ્ત્રી એ જે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા અને એમનો એક લેખ આવેલો કુવારી ચાર્જ, એટલે કે આપણો જે વરસાદી પાણી છે એ ભૂગર્ભમાં ઉતારવું કૂવા દ્વારા અને બોરવેલ દ્વારા, અને એ જ રીતે આપણે પીવા માટે પણ આવી રીતે ભૂગર્ભ ટોકા બનાવી અથવા તો આવી રીતે સિન્ટેક્સના કે એવા તેવા જે PVC ફાઇબરના ટોકા છે એની અંદર સંગ્રહ કરીને આપણે પીવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અને આનાથી અમને ખૂબ જ ફાયદો છે। બીજું કે આના પાછળ કોઈ વારંવાર ખર્ચો નથી, મેન્ટેનન્સ ફ્રી છે, એટલે આપણે સામાન્યમાં સામાન્ય માણસ એક જ વખત જો આપણામાં આ પ્રમાણે ટોકા ખરીદે તો એને વર્ષો સુધી કોઈ મેન્ટેનન્સ આવતું નથી, એટલે આપણે કરી શકીએ અને જે કરે છે એને ફાયદા માટે છે અને પ્રકૃતિને પણ બચાવવામાં આપણે એક મહત્ત્વનો ભાગ આપણે ભજવી શકીએ છીએ, તો એ પ્રકૃતિને બચાવશું તો એ પ્રકૃતિ આપણને બચાવશે।